हेलो फ्रेंड्स, माय सेल्फ अडेडोमी अश्वनी विद्यालय, स्टैंडर्ड 9, सब्जेक्ट साइंस, चैप्टर नंबर 6, पेशियों। मित्रों, अपने अगला वीडियो लेक्चर में कोषो विषय माहिती मेळवी हती। तेमा पण आपणे जोयुं हतुं के एक कोशी सजीव अने बहुकोशी सजीव कोने कहेवाय। मित्रों, एक कोशी सजीव एटले के जे सजीवो फक्त एक ज कोषना बनेला होय छे तेवा सजीवोने एक कोशी सजीव कहेवामां आवे छे। मित्रों, तुम एक कोशी सजीव ना उदाहरण कही सको? हाँ, कि अमीबा, पेरामेशियम एवा जे सजीवो छे एक कोशी सजीव कहेवामां आवे छे। एक कोशी सजीव एक ज कोष द्वारा पोतानो खोराक संग्रह करी शके छे। त्यार बाद एक कोष द्वारा ए गतिशीलता एटले के हलन चलन पण करी शके छे, खोराक नो संग्रह, गतिशीलता अने त्यार बाद वायु नो विनिमय, श्वसन अने उत्सर्जन जेवा कार्य करी शके छे। त्यार बाद मित्रों वातो करीए के बहुकोशी सजीवो। मित्रों, आपणे जाणीए छे कि बहुकोशी सजीवोमां कोषो लाखो अथवा तो मिलियन्स नी संख्यामां होय छे। घणी बधा कोषो भेगा मळे छे अने बहुकोशी सजीवोमां कोषोनी संख्या लाखो अथवा मिलियन मां होय छे। के एमां जे रहेला जे कोषो छे ए कोषो ના કાર્યો પણ નિયત હોય છે, ચોક્કસ રીતે દરેક કોષ પોતાની રીતે કાર્ય કરે છે અને તેઓ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે। મિત્રો, આપણે વનસ્પતિઓમાં જો વાતો કરીએ તો વનસ્પતિઓમાં પણ વિવિધ કોષો આવેલા હોય છે, વિવિધ કોષો આવેલા હોય છે એટલે કે એ જે કોષો છે એ ચોક્કસ રીતે પોતાની રીતે કાર્ય કરે છે। વનસ્પતિમાં જે વિવિધ પદાર્થોનું વહન માટે વિવિધ વાહક પેશીઓ આવેલી હોય છે। અહીં જોયું છે આપણે કે વિવિધ વાહક પેશીઓ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક મેળવી શકે છે અને ચોક્કસ રીતે વહન કરી શકે છે। વનસ્પતિમાં વિવિધ વાહક પેશીઓ આવેલી હોય છે વહન કરી શકે છે। મિત્ર, આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં જુદી જુદી વાહક પેશીઓ આવેલી હોય છે જે દરેક પોષક તત્વનું વહન કરી શકે છે। આપણે જાણીએ છીએ મૂળનું કાર્ય શું છે કે જમીનમાંથી વિવિધ પોષક તત્વો ને મેળવવાનું અને વનસ્પતિના વિવિધ ભાગો સુધી લઈ જવાનું, પરંતુ સેના દ્વારા? વનસ્પતિમાં વિવિધ અન્નવાહક, જળવાહક, જીવવાહક પેશીઓ આવેલી હોય છે, તેના દ્વારા દરેક જે પોષક તત્વ છે એનું વહન થતું હોય છે। મિત્રો, એ જ રીતે જે મનુષ્ય છે એ મનુષ્યમાં પણ વિવિધ કોષો આવેલા હોય છે અને એ કોષોના કાર્ય ચોક્કસ હોય છે, નિયત હોય છે। આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં જે કોષો છે એ શિથિલાંગનું કાર્ય કરે છે, જે અમુક કોષો સંકોચન પામે છે અને અમુક કોષો શિથિલાંગ પામે છે। એ જ રીતે મિત્રો આપણે જાણીએ છીએ કે માનવ શરીરમાં સૌથી મોટામાં મોટો કોષ ચેતાકોષ છે। જાણીએ છીએ ને મિત્રો કે માનવ શરીરમાં સૌથી મોટામાં મોટો કોષ એ ચેતાકોષ છે અને એ ચેતાકોષનું કાર્ય શું હશે? મિત્રો, એ ચેતાકોષનું કાર્ય સંદેશાઓનું વહન કરવાનું છે। માનવ શરીરમાં માનવ શરીરમાં ચેતાકોષ હોય છે, આપણે જાણીએ છીએ કે માનવ શરીરમાં સૌથી મોટામાં મોટો જો કોઈ કોષ હોય છે તો એ ચેતાકોષ છે અને એનું કાર્ય છે સંદેશાઓનું વહન કરવાનું। ત્યારબાદ મિત્રો, ઘણા એવા કોષો આવેલા હોય છે જે રુધિર છે, ઓક્સિજન છે, એ જે ને સરખી રીતે વહન કરવાનું, પરિભ્રમણ કરવાનું। આપણે મિત્રો જાણીએ છીએ કે જે શિથિલન કોષ છે સંકોચનનું કાર્ય કરે છે અને જે ચેતાકોષ છે એ મગજને
કક્ષાઓનું વહન કરે છે। ત્યારબાદ મિત્રો જોઈશું આપણે કે સ્ટ્રોંગ વિભાજન। મિત્રો આપણે જાણીએ છીએ કે બહુકોષી સજીવોમાં ખૂબ જ ક્ષમ એટલે કે દરેક કોષ પોતાની રીતે કાર્ય કરે છે। ક્ષમપૂર્વક ખૂબ જ કાર્ય કરતા કોષો આવેલા હોય છે કે સમવિભાજનનું કાર્ય કરતા કોષો હોય છે। એ જે સમવિભાજનનું કોષ કાર્ય કરે છે તો કઈ રીતે કરે છે તે જોઈએ આપણે કે દરેક કોષ સમવિભાજન દર્શાવે છે। શરીરના અંગ શરીરના જે કોષો છે એ રીતે કોઈ ને કોઈ રીતે એકબીજા સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલા હોય છે। મિત્રો આપણે જાણીએ છીએ કે એક જાણીએ છીએ કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે કે જે શરીર આપણું જે શરીર છે એ શરીરમાં વિવિધ કોષો આવેલા હોય છે પરંતુ એ કોષો નિશ્ચિત રીતે નિયત કાર્ય કરે છે। કોષો દરેક કોષો નિશ્ચિત રીતે નિયત કાર્ય કરે છે કે આપણા શરીરમાં જે કોષો આવેલા હોય છે એ નિશ્ચિત રીતે અને નિયત રીતે કાર્ય કરે છે। શરીરમાં એક નિશ્ચિત કાર્ય એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે કે શરીરમાં શરીરમાં એક નિશ્ચિત કાર્ય કે આપણું જે શરીર છે શરીરમાં એક નિશ્ચિત કાર્ય એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા નિયત રીતે ગોઠવાયેલા છે તેઓ પણ કેવા ગોઠવાયેલા છે
ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા છે કે ઉદાહરણ તરીકે રુધિર છે ત્યારબાદ અન્નવાહક અને સ્નાયુઓ આ બધા જે કોષો છે એ દરેક પેશીઓના ઉદાહરણો છે મિત્રો એ જે એકબીજા જોડે ક્રમબદ્ધ રીતે જોડાયેલા હોય છે જેમ કે રુધિર અન્નવાહક અને સ્નાયુઓ પેશીઓના ઉદાહરણો છે રુધિર थैंक यू।